હે હાય ફ્રેન્ડ્સ, ફરીવાર આપ સૌનું સ્વાગત છે અમારી YouTube ચેનલ પર. આજનો જે વિડિયો છે એ છે સોશિયલ મીડિયા પર. સોશિયલ મીડિયાનું માનીતું એવું ફેસબુક, કે જે નાના બાળકોથી માંડીને વૃદ્ધ દરેક વ્યક્તિ યુઝ કરે છે. પણ અમુક એવા જે સેટિંગ્સ એના છે કે જે લોકોને ખ્યાલ નથી. હવે જો એ સેટિંગ્સ તમને ખ્યાલ નહીં હોય તો તમે હેરાન થઈ શકો છો. કઈ રીતે? એક એક્ઝામ્પલથી તમારી સાથે શેર કરું. ફેસબુક જે છે એ જેટલી બી તમે વેબસાઇટ્સ સર્ચ કરો છો એ બધાની માહિતી સ્ટોર કરે છે, સેવ કરે છે. પ્લસ જેટલા બી વોલેટ્સ તમે યુઝ કરો છો, ફોર એક્ઝામ્પલ પેટીએમ છે કે ફોનપે છે કે ગૂગલ પે, વોટ એવર, એ દરેકની ઇન્ફોર્મેશન ફેસબુક સેવ કરે છે. હવે જો કોઈ હેકરના હાથમાં તમારું એકાઉન્ટ આવે તો તમને ખ્યાલ છે કે શું થઈ શકે. એક મિનિટમાં જ તમારા એકાઉન્ટમાં રહેલા પૈસા સાફ થઈ શકે. પ્લસ સોશિયલ મીડિયા જો તમારું હેક કરે તો તમારા નામથી લોકોને મેસેજ સેન્ડ કરી શકે અને ઘણી બધી ન કરવાની વસ્તુ થઈ શકે. સો આવું તમારી સાથે ના થાય એના માટેનો આ વિડીયો છે, અને એના માટેના જે સેટિંગ્સ છે એ હું તમને કહેવાનો છું. સો વિડીયો જોજો તો તમારી સાથે આવું કંઈ નહીં થઈ શકે. ફેસબુકના ઘણા એવા સેટિંગ્સ પણ છે કે આજે કોઈ અજાણી વ્યક્તિ મારી પ્રોફાઇલ પર આવે છે તો એ મારા જે ફ્રેન્ડ્સ છે એ ના જોઈ શકે. કેમ કે કોઈ અજાણી વ્યક્તિ મારા ફ્રેન્ડ લિસ્ટ ચેક કરીને શું કરશે? પ્લસ તમારી જે ફેસબુકની ટાઈમલાઈન છે એ ફેસબુકની ટાઈમલાઈન પર તમારા સિવાય કોઈ બીજી વ્યક્તિ, મતલબ કે તમારો ફ્રેન્ડ કે વોટ એવર કોઈ બી હોય, એની પોસ્ટ ના મૂકી શકે, એનું પણ એક સેટિંગ્સ છે. તો એ બધા સેટિંગની ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં મળવાની છે. તો ચલો ફટાફટ આવી જાઓ આપણી ફેસબુક ઓપન કર્યું છે. આ છે આપણું ફેસબુક ઓપન થયા બાદનું ડિફોલ્ટ પેજ. હવે શરૂઆત આપણે જે ત્રણ ટપકા દેખાય છે ત્યાં ક્લિક કરવાનું છે. આઈફોન છે તો નીચેની બાજુએ ત્રણ ટપકા આવે છે એના ઉપર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ કંઈક આ રીતનું પેજ તમને જોવા મળશે. હવે આ પેજમાં સેટિંગ એન્ડ પ્રાઇવેસીનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો ક્લિક કરતાની સાથે જ કંઈક અલગ પેજ આવે છે. હવે એ પેજ ઉપર આપણે જો આ રીતનું પેજ આવે છે. હવે આ પેજમાં એકાઉન્ટ સેટિંગ, સિક્યુરિટીઝ અને પ્રાઇવસી. હવે પ્રાઇવસીનો જે ઓપ્શન છે એની નીચે યોર ફેસબુક ઇન્ફોર્મેશન નામના સેટિંગ્સ આવેલા છે. ત્રીજું સેટિંગ યોર ઓફ ફેસબુક એક્ટિવિટી, એના ઉપર ક્લિક કરવાનું છે. ફ્રેન્ડ્સ, ક્લિક કરતાની સાથે જ કંઈક આ રીતનું પેજ આપણી સામે આવે છે. અને અહીં તમે જોઈ શકો છો કે ફેસબુક કેટલી બધી એપ્લિકેશન્સ કે જે આપણે યુઝ કરીએ છીએ એના ડેટા, એની હિસ્ટ્રી, બધી વસ્તુ સેવ કરે છે. સો ઇટ ઇઝ વેરી રિસ્કી ગાઈઝ. ઓકે, સો હવે આપણે શું કરવાનું છે? હવે આપણે ક્લિક કરવાનું છે ક્લિયર હિસ્ટ્રી પર. ક્લિયર હિસ્ટ્રી પર ક્લિક કરતાની સાથે જ એક મેસેજ ડિસ્પ્લે થશે કે યોર એક્ટિવિટી હેઝ બીન ક્લિયર. મતલબ કે જેટલા ડેટા ફેસબુકે સ્ટોર કર્યા હતા એ આપણે બધા ક્લિયર કરી દીધા છે. ઓકે, સો નેક્સ્ટ સ્ટેપ આપણે ક્લિક કરવાનું છે મેનેજ ફ્યુચર એક્ટિવિટી પર. સો મેનેજ ફ્યુચર એક્ટિવિટી કે જે થર્ડ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરતાની સાથે જ એક આ રીતનું પેજ ડિસ્પ્લે થશે. આ પેજમાં મેનેજ ફ્યુચર એક્ટિવિટી ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે જ એક અલગ પેજ આવશે. અહીં જે બ્લુ કલરનું ટિક છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે જ તમને મેસેજ આવશે ટર્ન ઓફનો. તો યસ, એ ટર્ન ઓફના બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે. અને એનો મતલબ એ થાય કે ફ્યુચરમાં આપણે કોઈ પણ એપ્લિકેશનના ડેટા ફેસબુક સાથે શેર કરવા નથી માંગતા. સો એ સેટિંગ આપણે અહીં ક્લોઝ કરી દીધું છે. હવે કોઈ પણ પ્રકારની જે આપણી એપ્લિકેશન્સ છે એના ડેટા ફેસબુક સાથે શેર નહીં થાય. હવે આપણે બેકનું બટન દબાવીને ફરી હોમ સ્ક્રીન ઉપર આવી જશું. ફરી પાછા સેટિંગમાં જશું. સેટિંગમાં ગયા બાદ આપણે ક્લિક કરવાનું છે એકાઉન્ટ સેટિંગમાં. એકાઉન્ટ સેટિંગની અંદર પ્રાઇવસી સેટિંગમાં જવાનું છે. પ્રાઇવસી સેટિંગમાં આવેલા સેટિંગ્સ વિશે વાત કરીએ. સો અહીં હુ કેન સી યોર ફ્રેન્ડ લિસ્ટ નામનો જે ઓપ્શન છે એમાં તમે જોઈ શકો છો કે બાય ડિફોલ્ટ પબ્લિક આપેલું છે. મતલબ કે આપણા જે ફ્રેન્ડ્સ છે એ કોઈ પણ અનનોન વ્યક્તિ અથવા તો આપણા ફ્રેન્ડ્સ બધા જોઈ શકે છે. હવે એ સેટિંગ્સ આપણે બંધ કરવું હોય તો કઈ રીતે બંધ કરવું? સો આ ઓપ્શન ઉપર ક્લિક કરતાની સાથે જ એનું પેજ ઓપન થાય છે, જેમાં તમને અલગ અલગ ઓપ્શન જોવા મળે છે કે તમારે કઈ રીતનું સેટિંગ રાખવું છે. તો આ સેટિંગમાં અત્યારે બાય ડિફોલ્ટ હુ કેન સી યોર ફ્રેન્ડ લિસ્ટ પબ્લિક
सिलेक्ट करेलू छे त्यां आपणे सिलेक्ट करवानू छे ओनली मी। आनो अर्थ ए थशे के हवे जे आपणुं फ्रेंड लिस्ट छे ए आपणा सिवाय कोई पण अन्य व्यक्ति नहीं जोई शके छे ने वन ऑफ द बेस्ट ऑप्शन। फ्रेंड्स नेक्स्ट सेटिंग नी वात करिए तो सेकेंड ऑप्शन छे हु केन लुकअप यूजिंग द फोन नंबर यू प्रोवाइडेड। एनो मतलब ए के तमे जे फेसबुक में फोन नंबर प्रोवाइड करेला छे ए केटला लोको जोई शके। तो बाय डिफॉल्ट में एवरीवन सिलेक्ट करेलू छे आपणे ए चेन्ज करीने ओनली मी पण करी शकीए। एनो अर्थ ए थशे के तमारा जे फोन नंबर छे ए तमारा सिवाय कोई बीजी व्यक्ति नहीं जोई शके। फ्रेंड्स फेसबुकनું એક બીજું પણ ખૂબ જ મહત્વનું સેટિંગ્સ આવેલું છે પ્રોફાઇલ ટેગિંગ નામના ઓપ્શનના અંદર જવાનું છે આપણે। ત્યાં ફર્સ્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે હુ કેન પોસ્ટ ઓન યોર પ્રોફાઇલ, મતલબ કે ટાઈમલાઈન પર તમારા સિવાય કોઈ બીજી વ્યક્તિ પોસ્ટ કરી શકે કે નહીં। બાય ડિફોલ્ટ તેમાં ફ્રેન્ડ્સ સિલેક્ટ કરેલું હોય છે, પરંતુ જો તમે તે ચેન્જ કરીને ઓનલી મી સિલેક્ટ કરો છો તો એનો અર્થ એ થયો કે તમારું જે ફેસબુકનું હોમ પેજ છે એમાં તમારા પોસ્ટ સિવાય તમારા ફ્રેન્ડ એની કોઈ પણ પ્રકારની પોસ્ટ શેર નહીં કરી શકે, કે જે ખૂબ જ અગત્યનું સેટિંગ્સ હું તમને કહી શકું છું। સો આશા રાખું છું કે આ જેટલા પણ સેટિંગ્સ મેં તમને કીધા એ તમને ખૂબ જ ઉપયોગમાં આવશે। ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને વિડીયો જરૂર ગમ્યો હશે, કેમકે આ સેટિંગ ખૂબ જ અગત્યના હતા અને જો સેટિંગ પ્રમાણે તમે તમારું ફેસબુક અપડેટ કરશો તો તમે ક્યાંય છેતરાશો નહીં અને હેકરથી બચી શકો છો। સો વિડીયો ગમ્યો હોય અને અહીંયા સુધી જોયો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને આગળ મોકલી દેજો, અને બીજી વસ્તુ શેર કરું યાર સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ વેરી મચ, બાય।